નમસ્કાર, જેલેસટીમાં આપનું સ્વાગત છે. હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વભરમાં ચાલી રહેલ કોરોનાના પ્રકોપને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મત્સ્ય ઉદ્યોગને આર્થિક મોટો ફટકો પડ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા, દીવ તેમજ ઘોઘલા વિસ્તારમાં આશરે 1200 જેટલી ટ્રોલિંગ બોટો ફિશિંગ કરે છે અને આમ માછીમારીના આ ધંધામાં દીવ જિલ્લાની આશરે 90% વસ્તી સીધી કે આડકતરી રીતે સંકળાયેલ છે. હાલ વિશ્વમાં વધારેમાં વધારે માછલીઓ ચાઇનામાં નિકાસ થાય છે, પરંતુ અત્યારે કોરોનાના કારણે ચાઇનામાં નિકાસ ઓછી થઈ ગઈ છે અને જે મચ્છીની નિકાસ થાય છે એનું પેમેન્ટ 2-2.5 મહિના પછી નિકાસકાર વેપારીને મળે છે, જેના કારણે માછલીના ધંધા સાથે સંકળાયેલ દરેક ધંધાર્થીઓ તેમજ બોટ માલિકોને નિકાસકાર વેપારી તરફથી સમયસર પેમેન્ટ મળતું નથી અને આ રીતે મોટો આર્થિક ફટકો પડ્યો છે. હાલ બોટિંગ માલકોની સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ છે કે તેઓ ખર્ચને પહોંચી વળે તેમ ના હોય પોતાની બોટ દરમિયાન મોકલી શકતા નથી. બોટ ફિશિંગ બોટ જે છે એનો સમયસર પૈસા મળતા નથી, દરિયામાં ફિશિંગ ઓછી થાય છે, જેના કારણે મચ્છીમારો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે. અત્યારે આ બાબતના અનુસંધાનમાં અમે બધા વણાકબારામાં ફિશ સપ્લાય એસોસિએશનની મિટિંગ કરેલી કે પૈસાનું કઈ રીતે આપણને તાત્કાલિક મળે, અને જેના અનુસંધાનમાં અમે વેરાવળ એક્સપોર્ટ કંપની સાથે મિટિંગનું આયોજન કરેલું. આ એક્સપોર્ટ કંપની સાથે અમે આ બાબતની એ લોકોને રજૂઆત કરી કે ભાઈ અમારે 3 મહિનાથી પેમેન્ટ મળ્યું નથી, જેના કારણે અમારી બોટો અત્યારે અટકી ગઈ છે અને ફિશિંગ જતી નથી. અત્યારે દરિયામાં માછલીનું પ્રમાણ પણ ઓછું મળે છે અને મચ્છીની ગુણવત્તામાં પણ ફરક પડેલ છે, જેને લીધે પૂરતો ભાવ પણ માછીમારોને મળતો નથી. મોટા વેપારીઓ પાસેથી માછીમારોને પૈસા સમયસર નથી મળતા, જેના કારણે બોટ માલિકો પોતાની બોટો બંધ રાખવા મજબૂર થયેલ છે અને ખલાસીઓ અને માછીમાર માણસોને પૈસા આપી ના શકતા તેઓ છૂટા થતા જાય છે. આ બાબતે વણાકબારા શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશન અને દીવ જિલ્લા બોટ એસોસિએશનના હોદ્દેદારોએ વેરાવળ ખાતે ફિશ એક્સપોર્ટ કંપનીના માલિકો સાથે મિટિંગ ગોઠવેલ અને બોટ માલિકોને મચ્છીના પૈસા સમયસર મળે તે માટે સચોટ રજૂઆત કરેલ, જે અંતર્ગત વણાકબારા શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશન પ્રમુખ પ્રેમચંદ સોલંકીએ આ બાબતની વિસ્તૃત જાણકારી દરેક માછીમારોને આપેલ અને સરકાર આ માટે બોટ માલિકોને આર્થિક સહાય કરે તે માટે રજૂઆત કરવાનું નક્કી કરેલ છે તેમ જણાવેલ. આ પ્રસંગે દીવ જિલ્લા માછીમાર એસોસિએશનના કાર્યકરી પ્રમુખ બાબુભાઈ જીવા, દરેક સમાજ અને જ્ઞાતિના પટેલો, બોટ એસોસિએશનના પ્રમુખો તેમજ માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, જેડએસટીવી, દીવ. તથા પ્રાંતિક તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોનાના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા જ
આપણા લોકલાડેલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી આજે આપણે જોઈએ છીએ કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે આજે આરોગ્યનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને સભાસદ મિત્રોને ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે બેંક હંમેશા બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ સભાસદ મિત્રોએ ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય એમનો પણ આભાર માનું છું આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને સૌ જનજનને જીવનમાં ખુશીઓ ઉમંગ એકાત્મતા નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે અસ્તુ જય હિંદ જય સરદાર માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર ટ્રોમા સર્જરી ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે ખીલ ખીલના ડાઘા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે વાર ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર
લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર 7990077903